જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એટલે કે હાલાર પંથકમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી નહેરમાં પાણીની આવક થતાં નગરના રણમળ તળાવમાં પણ નવા નીર આવ્યા છે. ભારે વરસાદને કારણે જામ રાવલથી કલ્યાણપુર તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો છે. સલાયાથી ગુંજ તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. અહીં સ્થાનિકો દ્વારા રસ્તાની સમાંતર આવેલા બાવળો દૂર કરી સાઇટ ઊંડી ઉતારવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સંગ્રહ કરવા લાયક વરસાદી પાણીનો વેડફાટ થયો છે.